નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 વિષય ગણિત તેમાં ચેપ્ટર નંબર 10 દસમો અને 11મો ભાગ. તો વિદ્યાર્થી મિત્રો, ગયા આપણે લેક્ચરમાં બાદબાકીના દાખલા શીખી ગયા અને જોડકા કર્યા. હવે આજે આપણે કરવાનું છે નીચેની આકૃતિઓ પરથી દશાંશ સંખ્યાઓ જણાવો. હવે આ છે તે બે જેને આ ચેપ્ટર આ પ્રશ્ન જેને કરાવેલો છે અહીંયા સ્કૂલ પર તે લોકોએ ગણિતની બાકી બુકમાં લખવાનું નથી અને જેને બાકી છે આ પ્રશ્ન જેને બાકી છે તેને જ ફક્ત ગણિતની બાકી બુકમાં લખવાનું રહેશે. આ પ્રશ્ન છે તે ખ્યાલ આવ્યો? તો જુઓ તેમાં પહેલી આકૃતિ છે. મેઘા
જુઓ દસ થઈ ગયા, તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ, તો છેદમાં કેટલા લખવાના? દસ. હવે આમાં આપણે અહીંયા રંગ પૂરેલો છે, તો જેટલા ખાનામાં રંગ પૂરેલો હોય એ છે તે સંખ્યા આપણે ઉપર અંશમાં લખવાની છે. તો જુઓ કેટલા ખાનામાં રંગ પૂરેલો છે, એક બે ત્રણ ચાર, કુલ ખાના છે દસ એટલે બે નીચે લખા, અને ચાર ખાનામાં છે તે રંગ પૂરેલો છે એટલે ઉપર શું આવશે? ચાર. તો જવાબ શું આવ્યો? ચાર ના છેદમાં દસ. તો આમાં અંશ કયો કહેવાશે? ચાર, અને છેદ કયો કહેવાશે? દસ. ખ્યાલ આવ્યો? હવે ચોથું, ચાલો કુલ કેટલા ખાના છે? એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ, અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ને ત્રીસ. તો કુલ કેટલા ખાના છે? ત્રીસ છે. હવે જે કુલ ખાના છે એ નીચે લખવાના. હવે કેટલા કા બોક્સ છે તેમાં રંગ પૂરેલો છે? તો ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળનો પ્રશ્ન કરીશું. અમદાવાદ શહેરનું
જીવન ચાલે છે. તેમાંથી તમે વ્યવસ્થિત સ્કેલની મદદથી દોરી લેજો. બરાબર, નમસ્તે.